પ્રભુ આભારવાની કે અત્યારે આ ઉત્તમ તપ 5 ઓગસ્ટ અને રવિવારનો દિવસ પવિત્ર દિવસ આપણને આપ્યો. તમે મારો અવકાર કર્યો માટે તમારો આભાર માનું છું. પણ આપણે આજે અહીંયા પવિત્રની મિટિંગમાં પ્રભુ મંદિરમાં એકત્ર થયા છે તો આપણે કોનો અવકાર કરવાનો છે? પ્રભુનો અવકાર કરવાનો છે. અને ચુણેલ પલટણમાં એટલી મજબૂત પલટણ કે પ્રભુનો અવકાર બહુ જોરદાર રીતે કરશે. તો આપણે બધા પ્રભુનો અવકાર મોટેથી તાળી પાડીને કરીશું. જોરદાર જોરદાર. થેન્ક યુ. તમે આ રવિવારનો પવિત્ર દિવસ આપ્યો. આપણે ટૂંકી પ્રાર્થના કરીશું. પરમ કૃપાળુ પરમેશ્વર પ્રભુ, આ રવિવારના પવિત્ર દિવસે સવારે પ્રભુ અમને બધાને સાજા તંદુરસ્ત રાખી અને પ્રભુ આ તમારા પ્રભુ ઘરમાં અમને દોરી લાવ્યા માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અમારી આ ચુનેલ પટણ તમારામાં વિશ્વાસુ છે પ્રભુ. તમારા સેવકો દ્વારા અહીંયા ઉત્તમ કાર્ય થયા અને પ્રભુ આ પ્રભુ મંડળીના સેવક સેવિકાઓ અને માતાઓ બહેનો બધા જયારે અહીંયા હાજર છે ત્યારે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારા સેવક અહીંયા સુંદર કાર્ય કરી રહ્યા છે ત્યારે સેવક સેવિકાઈ અને બંને કેપ્ટન સાહેબ અને ભાઈને બંનેને આશીષ આપો પ્રભુ. અને કૃપાળુ પરમેશ્વર અહીંયા સુંદર કાર્ય થાય અને આજની રવિવારની પવિત્ર સભાથી અમે તમને કેન્દ્રિત રાખીએ અને તમારો આધુનિક હાથું લઈને અમે અમારા ઘરે જઈએ અને આત્મામાં બળવાન બનીએ તેવું થવા દઈએ. પ્રભુ તમારા નામમાં માંગીએ છીએ, સાંભળોને સ્વીકાર કરો. આમેન. ખૂબ આનંદ થાય છે તમને લોકોને અહીંયા જોઈને. આ ચુડેલ પટેલની મારી આ બીજી મુલાકાત છે. હું બીજી વખત આ ગામમાં આવ્યો છું. સાહેબે કહ્યું એ પ્રમાણે મારો પરિચય એમણે આપ્યો. હું તમારા જેવો એક સામાન્ય પરિવારનો જે વ્યક્તિ છું અને આજે હું એવું કહું છું કે હું તમારા ચુડેલ પટેલના પરિવારનો સભ્ય છું. એ રીતે હું આવ્યો છું. આત્મિક વાતો અને બીજી બધી વાતો બધા બહુ આ સ્ટેજ ઉપરથી કરીને ગયા હશે. પણ હું આજે તમારી સમક્ષ એક સંવાદ કરવા આવ્યો છું, એક વાત કરવા આવ્યો છું. બહુ ભારે ભરખમ શબ્દોમાં નહીં પણ એક સરળ અને સાદી ભાષામાં તમને પ્રભુના વચનો અને પ્રભુ લોકોના જીવનમાં શું કાર્ય કરે છે અને પ્રભુ કેવી રીતે લોકોનું બદલાણ કરે છે આ બધી વાતની તમારી સાથે ટૂંકો સંવાદ કરવા આવ્યો છું. ખાસ કરીને આપણે અહીંયા આટલા મોટી સંખ્યામાં ભેગા થયા છે ત્યારે હું બાળકોને જોઉં છું, વડીલોને જોઉં છું, માતાઓ બહેનો અને ખાસ કરીને બહુ જ ઉત્સાહી દીકરીઓને જોઉં છું ત્યારે મારી છાતી જગજગ ફૂલે કે સાલ્વેશનના જે પણ લોકોએ વર્ષો પહેલા આવી અને જે બીજ વાવેલા એ બીજ અત્યારે બહુ સુંદર રીતે અહીંયા રૂપાંતરિત થઈ અને વૃક્ષમાં પરિવર્તિત થયા છે માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. ખાસ કરીને એક વાત હું નોંધ લઉં છું અને જાહેર મંચ ઉપરથી સાહેબને એક વિનંતી કરું છું, પ્રભુને પ્રાર્થના પણ કરીશ કે જુવાનો અહીંયાથી ખોવાઈ ગયા હોય એવું લાગે છે. બાળકો છે, વડીલો છે, બહેનો છે, માતાઓ છે, વૃદ્ધ માતાઓ છે, પણ જુવાનો ખબર નહીં ક્યાં છે. તો એવા લોકોનું કાઉન્સેલિંગ કરવાનું હોય તો મને બોલાવજો સાહેબ, હું આવીશ અને એ પ્રભુ મંદિરમાં આવે. કારણ કે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, આપણે ગમે તેટલા મોટા લેવલ પર જતા રહીએ, ગમે તેટલી આપણી પદવી હોય, પણ રવિવારે જો આત્મિક આપણું નવીનીકરણ ના થાય, આત્મિક આપણને ભરતું ના મળે તો આપણે એ રીતે આગળ વધી શકતા નથી. એટલે મારી નમ્ર વિનંતી છે, મારા પ્રભુને પ્રાર્થના છે કે પ્રભુ જુવાનોને સંદર્શન આપો અને જુવાનોને ટેરું આપો. ખાસ કરીને મને જે પ્રાર્થનાની જે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હું મને જુવાનોનો ખાસ બોધ છે કે દાખલા તરીકે સાહેબે જે રીતે પરિચય આપ્યો એ પ્રમાણે હું કયા ગામનો છું. હું ઉત્તર સંધા ગામનો છું, રહું છું 25 વર્ષ તિનડિયાલમાં. મારા સાહેબ પણ એ જ ગામના છે. ત્યારે એ ગામમાંથી પ્રભુના કેટલા બધા સેવક હોય, એક જ ઘરમાંથી સાહેબ અને એમના મોટાભાઈ બંને પ્રભુની સેવા છે, પૂર્ણ સમયની સેવા. એમ હું જયારે ફરી વખત આવું ત્યારે એક સુંદર અહીંયાથી કોઈ બહેન હોય, કોઈ ભાઈ હોય, એ પૂર્ણ સમયની સેવામાં, કારણ કે મુક્તિ ફોજને ખૂબ જરૂર છે પૂર્ણ સમયની સેવા માટે. તો ખાસ આપણે સુંદર જગ્યાએ બેઠા છીએ તો આપણે સૌથી પહેલા પ્રભુનો આભાર માની લીધો, પછી આપણે જનરલ વિલિયમ બુથને યાદ કરીએ છીએ. ખાલી ફોટામાં જ ના રહી જાય જનરલ વિલિયમ બુથ, પણ આપણે એમના કાર્યોની યાદ કરીએ. અત્યારે મુક્તિ ફોજ કેટલા દેશમાં છે બેટા?
અત્યારે 30 થઈ ગયું છે અંદર, એટલે અત્યારે 130 દેશમાં મુક્તિ પહોંચ છે. એટલે જનરલ વિલિયમ બુથનું એક જોરદાર સંદર્શન હશે, એક પ્રભુ સાથેનું ડેડિકેશન હશે, તો 130 દેશમાં. ઘણી વખત આપણી નાની મોટી વાત હોય તો મોહલ્લામાં ફળિયામાં કે ગામમાં રહીને અટકી જાય, તો આટલા મોટા વિશ્વમાં 130 દેશમાં પ્રભુનું વચન, પ્રભુની સેવા મુક્તિ પહોંચ દ્વારા જનરલ વિલિયમ બુથ સાહેબે કરી, ત્યારે એમને યાદ કરીએ છીએ. એમણે બીજા સેવકો અહીંયા ઇન્ડિયામાં મોકલ્યા, ભારતમાં મોકલ્યા, અને આપણે અત્યારે જે તમે છત નીચે બહુ સરસ રીતે બેઠા છો એ એમનું પરિણામ છે. એમણે બહુ સેવા કરી ત્યારે એને એમનું વિઝન હતું, અને આવા સેવકો અહીંયા મોકલ્યા માટે એમનો આભાર માનીએ છીએ. મને આખા પ્રાંતની જવાબદારી મારા મલકતરા સાહેબ અને મારા પ્રાંતપતિ સાહેબે મારી પર મૂક્યું, યાકુબ સાહેબ, મેજર યાકુબ સાહેબ અને માઈએ, ત્યારે હું એમનો પણ આભાર માનું છું. ખાસ કરીને અહીંના પલટણદાર સાહેબ અને ભાઈનો આભાર માનું છું, અહીંના લોકલ ઓફિસર્સનો આભાર માનું છું, તમારા બધાનો આભાર માનું છું કે મને અહીં ઉત્તમ તક પૂરી પાડવામાં આવી. પ્રભુના વચનો આપણે જ્યારે આપણા જીવનમાં કામ કરતા હોય છે ત્યારે આજે આપણે જે વાંચન કર્યું, માર્કની લખેલી સુવર્ણ 4 અધ્યાય અને 33-41 કલમ સુધી આપણે જે વાંચ્યું, પ્રભુના મર્મ આપણે શીખ્યા, એમાંથી જે શીખવાનું છે એ એક જ વાત છે કે પ્રભુને વિશ્વાસ રાખવો. ખાસ કરીને આજનો જે દિવસ છે એ પ્રભુના વચનો એની સાથે સંકળાયેલા છે. આજનો જે વ્યક્તિત્વ છે, જે આજના રવિવારને જે સ્થાપિત કર્યો છે, એ રવિવાર આજે પછાત અને આદિવાસી લોકો માટે, એટલે આદિવાસી દિવસ તરીકે આજે મુક્તિ પહોંચ આપણા અહીંયા ઇન્ડિયન વેસ્ટર્ન ટેરિટરીમાં ઉજવી રહ્યું છે. તો ઘણી વખત આપણને કેલેન્ડર આપણને આપેલું હોય છે, પણ આપણે એ પ્રોગ્રામ જોતા નથી. સાહેબ અમને જે પ્રોગ્રામ કહ્યા ને કે ઘણા બધા પ્રોગ્રામ મુક્તિ પહોંચ આ મહિનામાં કરવા જઈ રહી છે, તો ખાસ કરીને જે એ વખતના મિશનરીઝ અને તે વખતના આપણા પ્રભુના સેવકો, એમણે આદિવાસી લોકો મધ્ય ખૂબ ખૂબ જ જબરદસ્ત કામ કર્યું, અને એના પરિણામ સ્વરૂપે અત્યારે તમે જે આદિવાસી પટ્ટો છે એમાં તમે જાઓ, ખાસ કરીને આબાજુથી આમથી ચાલુ કરી આપણે પંચમહાલ અને દાહોદથી જે બધી પલટણો આપણી બહુ સુંદર કાર્ય કરી રહી છે, તો એવી જગ્યાએ પ્રભુના સેવકો ગયા જ્યાં બસ કે કોઈ પણ વાહન વ્યવહારની વ્યવસ્થા નથી, ત્યારે એ વખતે ગાડાઓમાં એમાં બેસી અને આપણા પ્રભુના સેવકો ગયા, ત્યાં સુવાર્તા લઈને ગયા, લોકોને ખાસ કરીને મુક્તિ પહોંચનું કાર્ય, શિક્ષણ, આરોગ્ય અને એની સાથે આત્મિક વાત, એવી એક સુંદર વ્યવસ્થા મુક્તિ પહોંચમાં છે, અને ત્યાંના લોકો ગયા આદિવાસી મધ્ય, અને આપણને બહુ સુંદર પરિણામો અત્યારે દેખાય છે કે આપણી મધ્યે ઘણા બધા એવા સાહેબો અને લોકો છે એ કમ્યુનિટી, કારણ કે ભારત દેશમાં આપણે ખાસ કરીને વર્ણ વ્યવસ્થા એ પ્રમાણે ગોઠવવામાં આવી, જાતિ એ રીતે ગોઠવવામાં આવી, એમ જે વંચિતો અને છોડાયેલા લોકો હતા, આપણે પણ એક પછાત કોમમાંથી, પછાત જાતિમાંથી આપણને મિશનરીઓએ ઉછકી અને બહારના આપણને શિક્ષણ આપ્યું, અને ત્યાર પછી આપણે અત્યારે આ જગ્યાએ એક જગ્યાએ આપણને પ્રસ્થાપિત કરી આપણે સુંદર બાઇબલ વાંચી શકીએ છીએ અને પ્રભુના મનમાં આપણે સમજી શકીએ છીએ. એમ પ્રભુના ઘણા બધા સેવકો અત્યારે આપણી પાસે આદિવાસી એમાંથી અત્યારે આપણા આત્મિક આગેવાનો પણ બહુ મોટી કક્ષામાં છે. ખાસ કરીને હમણાં રિટાયર્ડ થઈ ગયા એ પેપરમાં જે કેલેન્ડરમાં છે, રણવલ સાહેબ આપણા મેજર અને પ્રવીણ કોમિશનર, લેફ્ટનન્ટ કર્નલ નિકોલસ ડામો સાહેબ જે અત્યારે ટ્રેનિંગ કોલેજમાં ખૂબ સુંદર સેવાઓ આપી રહ્યા છે સાહેબ, અને નવા જેટલા પણ જે આપણા ટ્રેનિંગ કોલેજના કેડેટ્સ છે એમને તૈયાર કરી રહ્યા છે, અને ખાસ કરીને જે કેડેટ્સની વાત અત્યારે જયારે યાદ આવી ત્યારે હું તમને કહું કે કેડેટ્સમાં પણ અત્યારે બહુ જોરદાર સારી રીતે વધારે પ્રમાણમાં આદિવાસી એટલે એ પટ્ટામાંથી લોકો આવી અને અત્યારે આપણા પ્રભુના સેવકો તૈયાર થઈ રહ્યા છે વધારે પ્રમાણમાં. જયારે એ લોકો આપણી મુલાકાતે આવતા હોય છે અને આપણી સાથે વાત કરતા હોય છે ત્યારે આપણે એમના વિશ્વાસથી પ્રભાવિત થઈએ છીએ. તમે કોઈ દિવસ ગયા છો કોઈ આદિવાસી પટ્ટામાં? એટલે જે પણ
ખાસ કરીને તમને નામ દઉં પંચમહાલથી એટલે દાહોદની પેલી બાજુ જાઓ તમે વ્યારાની આજુબાજુ જાઓ આપણું સરસ કામ ધરમપુર એરિયામાં વાંસદા એરિયામાં બહુ સરસ ચાલી રહ્યું છે ત્યાં 20-20 પલટણો થઈ રહી છે ચાલી રહી છે એવા લોકોની મધ્ય શહેર આપણે જઈએ ને તો આપણે શું પ્રાર્થના કરીએ છીએ એ જે આદિવાસી લોકોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ આપણે જોઈએ તો આપણને ખબર એ લોકો છે ને જયારે હું તમને સરસ ઉત્તેજન મળે એવી વાત કરું એ લોકો જયારે પ્રભુ મંદિરમાં આવે ને ત્યારે પોતાના ટિફિન ઘરેથી બનાવી અને પ્રભુ મંદિરમાં આવે અને પછી એટલી સ્તુતિને આરાધના કરે એટલી જોરદાર પ્રભુને વિનંતી કરે અને જયારે એ લોકોની મિટિંગ બહુ જ લાંબી 2 વાગ્યા સુધી એનાથી વધારે જો કદાચ વિનંતીઓ હોય ને બધું હોય તો ચાલે તો આપણે એ લોકોમાંથી જે ખાતા જે દિવસ છે આદિવાસી તો એ લોકોમાંથી એ શીખવાનું છે કે વિશ્વાસ એટલો આપણે તો થોડું કદાચ જો વધારે લાંબુ થઈ જાય તો એ સાહેબને ટકોરવામાં આવે કે સાહેબ પણ આત્મિક વધુ તો એ લોકોનામાંથી શીખવાનું છે કે કેવી રીતે તેઓ આત્મિક વચનો લે છે એ લોકોને ત્યાં જો કદાચ નવું વાછરડું આવ્યું હોય ખેતીમાં બહુ સારો પાક થયો હોય તો પણ પ્રભુ આગળ એનો દશાંશ લાવી અને પ્રભુ આગળ કદાચ એ નવું વાછરડું લાવી સાહેબની અને એ લોકોને વડીલોને લઈ અને બહુ સરસ પ્રાર્થનાઓ કરવામાં આવે અને એ રીતે એમના જીવનમાં બહુ સરસ કામો થઈ રહ્યા છે આપણે અહીંયા જ ધ્યાન આપીશું ખાસ કરીને જયારે પ્રભુ કામ કરતો હોય ત્યારે શેતાન પણ એનું કાર્ય કરતો હોય પણ આપણે આપણી રીતે રહેવાનું છે મજબૂર એટલે ખાસ જીવનમાં ઘણી બધી ઉત્તમ વચનો અને વાતો છે હું મારું વક્તવ્ય બહુ જ તૈયાર કરીને આવેલો પણ પછી હું પણ અત્યારે ઘડિયાળની સામે જોઉં છું એ પ્રમાણે હું મારા વક્તવ્યને બહુ નજીક લાવી અને આપને એક ટૂંકી વાર્તાઓ અને એક ઉદાહરણ અને દ્રષ્ટાંત આપીને મારી વાતને લઈ જઈશ આગળ ખાસ કરીને જ્યારે આપણા જીવનો પ્રભુમાં આપણે જયારે ચાલી રહેતા હોઈએ છીએ ત્યારે આપણને ઘણી બધી મુશ્કેલીઓ વિટમણાઓ અને બધું આવતું હોય છે પણ એની વચ્ચે આપણે આ બધું કામ કરવાનું છે મને જયારે આ પ્રેયર કોઓર્ડિનેટર આખા પ્લાન્ટની જવાબદારી સોંપી ત્યારે હું પડદા પાછળ કામ કરનારો વ્યક્તિ હતો આવું ફ્રન્ટેન્ડ આવી અને અહીંયા આવીને વાત કરવી અને પ્રભુના વચનો શેર કરવાની બધી બાબત મારા માટે નવી હતી હું ધીરે ધીરે અલગ અલગ પલકણોમાં ગયો શીખ્યો હું તમને મારી વાત કરું છું અને મારી સાક્ષી દ્વારા હું કહું છું કે પ્રભુએ મારા જીવનમાં કેવા કાર્ય કર્યા છે તો પ્રભુ દરેકના જીવનમાં કામ કરી શકતા હોય છે તો હું મારી ટૂંકી સાક્ષી આપીશ તમને કે હું પણ એક સામાન્ય તમે વિચારો એવા નીલમજૂરના પરિવારમાં જન્મ લીધેલો હતો હું કોઈ બહુ મોટા પરિવારમાંથી નથી આવતો મધ્યમવર્ગી પરિવારમાંથી આવું છું શિક્ષણ લઈ અને પછી જેમ બધા આપણે જોબની શોધ કરતા હોઈએ એમ હું પણ જોબની શોધનો અને મેં કમ્પ્યુટર વિષય પસંદ કરેલો હતો એટલે હું કમ્પ્યુટર ક્ષેત્રે આગળ વધ્યો અને ધીરે ધીરે જોબની સાથે સાથે એક પ્રભુના સેવક આવેલા અને એમણે મારી સાથે વાત કરી કે ભાઈ મુકેશભાઈ હવે આપણા જુવાનોમાં કોઈ બિઝનેસ કરે કોઈ વેપાર કરે એવા લોકો જો હોય તો વધારે સારું તો એક દિવસ મેં પણ બીડું ઝડપ્યું એક ચેલેન્જ લીધી અને હું બિઝનેસમાં મેં ચંપાયો બહુ સરસ બિઝનેસ મારો ચાલતો હતો મારે ત્યાં 14-1 જણ કમ્પ્યુટરમાં ડિઝાઇનિંગ એટલે ફોરેનથી કામ લેવાનું કરી અને ત્યાં મોકલાવવાનું એ રીતે બહુ સરસ હું ડોલરમાં પૈસા કમાતો હતો પણ એક દિવસ એવો આવ્યો કે જ્યારે આખી દુનિયામાં મંદી આવી અને એ મંદીમાં મારા જેવીની બહુ નાનકડી કંપની પણ હલકડોલક થઈ ગઈ અને જ્યારે આપણી પાસે ફંડ ના હોય તો આપણે બિઝનેસ કરવા માટે કોઈ પણ વસ્તુમાં જેમ તમે જુઓ છો ને કે મોટા મોટા બિઝનેસવાળા લોન લેતા હોય એમ મેં પણ એક લોન લીધેલી એટલે તમને બિઝનેસમાંથી ઇન્કમ ના થાય તો એ લોન ભરાય નહીં અને તમે મુશ્કેલીમાં આવી જાઓ એટલે દિવસ એવો આવ્યો કે તમારી પર બેંકનું અને સરકારની ફીસ આવે પણ મારા ગવર્મેન્ટના પ્રોજેક્ટને બધું ચાલુ રહ્યું એની સાથે સાથે જ્યારે એટલી મોટી મુશ્કેલી આવી જાય એટલે તમને કોઈ મોટા તમે દેવામાં ફસાઈ જાઓ અને ત્યાં તમે ઘરે આવીને પછી તમે વાત કરો એટલે વડીલોએ બહેનોએ મિત્રોએ આ બધા લોકોએ મદદ કરવાની તૈયારી બતાવી પણ એ પહેલાં મેં મારી જાતને પ્રભુની આગળ સમર્પિત કરી કે હું ગમે તેટલો હોઉં પણ
મરિયા મુશ્કેલી છે પ્રભુ, કે મારે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવું છે. હું મહેનત તો કરીશ પ્રભુ, પણ તમે મને રસ્તો કાઢો. રસ્તામાં મારા વાઇફને, આટલા નાના નાના મારા બે દીકરાઓ છે, એમને મુખી પ્રદેશ મોકલવા પડ્યા, એમને બલિદાન આપ્યું પરિવાર માટે, અને મને ટકાવી રાખ્યો. અને એક 3 વર્ષની બિલ સાયકલ એવી પડી કે મને સરકારમાંથી જે મારા નાણાં પછેડા એ પડી ગયા, અને મારી વાઇફના નાણાં આ બે ભેગા થઈ અને અમે બહુ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા. જો હું માથે હાથ લઈને બેસી ગયો હોત, મહેનત ના કરી હોત, પ્રભુને વિનંતી ના કરી હોત, તો પ્રભુ મદદ આવત નહીં. પણ આપણે આપણી વિનંતી, પ્રાર્થના, ખાસ કરીને આપણા પ્રભુના સેવકો અને આપણા લોકોએ મારી બહુ જ મને સપોર્ટ કર્યો, મને બહુ સરસ રીતે મારી સાથે કાઉન્સેલિંગ કર્યું. અને ત્યારે બાકી ઘણી વખત એવું થતું કે કોઈ સામાન્ય નાનકડા બોજ, નાણાકીય બોજના લીધે લોકો આત્મહત્યા કરી લેતા હોય કે સમાજ શું કહેશે. કારણ કે આપણને બહુ સરસ એક વાત છે કે સૌથી બડા રોગ ક્યા કહેંગે લોક, એટલે લોક શું કહે છે એ વાત ઉપર સર્ટિફિકેટ, લોકોના સર્ટિફિકેટ અને એની પર તમારું મૂલ્યાંકન થતું હોય છે. અને એ મૂલ્યાંકનમાં તમે જો પાસ થાવ તો સારા, ના પાસ થાવ તો ખરાબ. હવે આ બધી પરિસ્થિતિઓની વચ્ચે હું બહાર નીકળ્યો અને પ્રભુએ મને બહાર કાઢ્યો, અને હું અત્યારે તમારી સમક્ષ ઉભો રહ્યો છું. એ ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે, અને એમણે પછી પ્રભુના સેવકો મોકલ્યા, મિત્રો મોકલ્યા, બહેનો, બનેવીઓ અને આજુબાજુના વડીલો બધાએ મદદ કરીને બહાર કાઢ્યો કે આ છોકરો સાચો છે, એને બહાર કાઢ્યો. એમ હું અત્યારે બહુ સરસ કાર્ય કરી રહ્યો છું કમ્પ્યુટરમાં, અને અત્યારે ગવર્મેન્ટના પ્રોજેક્ટ ચલાવું છું, અને વિનામૂલ્યે લોકોને કમ્પ્યુટર, તમે જે કાર્ટૂન એનિમેશન જુઓ છો ને, જે અત્યારે બહુ બાળકોને બહુ ગમતું હોય છે કાર્ટૂન, એમ એ બધી વસ્તુ હું અત્યારે ડેવલપ કરું છું અને વેબસાઇટ બનાવું છું. હમણાં કાર્ટૂનમાં સાહેબને મેં લિંક મોકલેલી, મેં ડેવિડ અને ગોલિયાત, એટલે રાઉટ અને ગોલિયાતની આખી વાતને એનિમેટેડ કરી છે. કદાચ આ સન્ડે સ્કૂલના બાળકોને સાહેબ બતાવવામાં આવે તો આ બધા કાર્ય હું અત્યારે કરી રહ્યો છું. એ પ્રભુના કાર્ય, પ્રભુનું મારું જીવન સમર્પિત કર્યું છે. ઘણી વખત કેવું થતું હોય કે આપણને કોઈકને મદદ કરી હોય પછી આપણે એ વાતને ભૂલી જતા હોઈએ છીએ. ઘણી વખત ઈશ્વરે આપણી પર એટલી બધી કૃપા કરી હોય પણ ભૂલી જતા હોઈએ છીએ. પણ મેં મારી જીવનને એક મારી એક ખાસ પ્રભુની જે વાત છે, હું તમને કહું કે દર શુક્રવારે સાંજે 6 છે હું પ્રભુ મંદિરમાં જઈ અને મુક્તિભોજના ચર્ચમાં જઈ અને પ્રભુના સેવકોને લઈ અને એટલી દર પ્રાર્થના કરું છું. કોઈ પ્રભુ પર સહેજ બી અવિશ્વાસ નહીં કે તમે મને આ મુશ્કેલી આપી તો શેતાન એમનું કામ કરે. પણ હું તમને એક સાક્ષી આપું છું કે જો તમે તમારી વિનંતી, પ્રાર્થના અહીંયા પણ પ્રેયર લીડર હશે અને અહીંયા પણ પ્રભુના સેવકો છે, તો શુક્રવારની સરસ પ્રાર્થના હું તો ખાસ બહેનોને આહવાન આપું છું કે હું ડભાણ બ્રિગેડમાં ગયો, કઈ બહેનો શુક્રવારે ભેગા થઈને બહુ સરસ પ્રાર્થનાઓ કરે છે. અને પ્રાર્થના જે બહુ મહત્વનું અંગ છે આ મુક્તિ કોલેજનું, જેમ બહુ સુંદર સેવાઓ ચાલતી હોય છે, એમ વડીલો બહેનો અહીંના શુક્રવારની સાંજની જો પ્રાર્થના સાહેબ ચાલે છે, હા, એટલે જો કદાચ ના ચાલતી હોય તો પણ હવે આપણે ચાલુ કરીએ આ શુક્રવારથી, અને પ્રભુમાં સમર્પિત થઈએ તો પ્રભુ અસત્ય બાબત છે મારા જીવનમાં હતી, પહાડ જેટલો પ્રશ્ન હતો જે એને સોલ્વ કરી શકતા હોય, તો મારી આ ચુણેલ પટણમાં પ્રોબ્લેમ હશે, કોઈને આર્થિક હશે, કૌટુંબિક હશે, કોઈને અભ્યાસનો પ્રશ્ન હશે, આ બધા પ્રશ્ન પ્રભુ સોલ્વ કરશે. આજે મને મોકલ્યો છે પ્રભુના સેવક તરીકે, હું એક નાનકડા બ્રિજ બનવાની કોશિશમાં આવ્યો છું. હું બહુ મોટી મોટી આત્મિક વાતો કરી અને તમને ભ્રમિત કરવા માટે નથી આવ્યો, પણ હું આજે એક વાત કરવા આવ્યો છું કે પ્રભુ જે આપણો આશરો છે, પ્રભુ જ આપણને દરેક વસ્તુમાં મદદ કરી શકે છે. તમારો કોઈ પણ નાનકડો પ્રશ્ન હોય તમારા સેવકની આગળ કન્ફેશન કરી અને આગળ વાત લઈ, આપણે માણસ છીએ, માણસ માત્ર ભૂલને પાત્ર, કઈ પણ નાનકડી ભૂલ થતી હોય આપણા જે કઈ અવળા રસ્તે આપણે, કારણ કે અત્યારે છે ને શેતાને બહુ સરસ બે કામ કર્યા છે. જો કોઈ સમાજની કોઈ મંડળીને તોડી નાખવી હોય ને તો શિક્ષણ દ્વારા જુદી એક રસ્તા બતાવી, અને એ શિક્ષકો અને આપણા જે પેલા આપણે ગુરુને કેટલું માનતી જોતા હતા, અત્યારે આપણે ગુરુ એટલે જે આપણા શિક્ષકો છે એમને શિક્ષણ દ્વારા, અલગ અલગ શિક્ષણ દ્વારા
થોડા વે બદલી અને શેતાન એનું કામ કરી રહ્યો છે. બીજું કે પ્રભુના સેવકોને ભ્રમિત કરી અને મંડળીઓમાં અલગ અલગ વસ્તુઓ મૂકી અને એવી રીતે તમને ભ્રમિત કરી નાખે. ખાસ કરીને આ જે અહીંયા જે પાર્ટ છે આપણા દેશમાં, તો ઉપરથી જોઈએ તો હિન્દુ મુસ્લિમ, પછી નીચે આવતો કે આ ગુજરાતી મરાઠી આ બિહારી ના એમ ભાગ કરી નાખે. એમ જયારે પ્રભુના સેવક એટલે ખ્રિસ્તી લોકોની વાત આવે તો આ મુક્તિક હોય, આ મેથોડિસ્ટ, આ રોમન કેથોલિક, આ સીએનઆઈ, એમ અલગ અલગ પાછા ભાગ, એટલે પેલાની આખી વસ્તુ જુદી હોય, એમના સિદ્ધાંતો જુદા, આ સિદ્ધાંતો જુદા, એમ કરતા કરતા ગામ સુધી તમે ખ્રિસ્તી ખ્રિસ્તને લઈ આવો અને ખ્રિસ્તી વાતને લઈ આવો તો પછી ગામમાં પણ, જેમ હું તો ગામડાનો છું એટલે મને ખબર છે કે તળ હોય પાછા, કે આ પેલા તળનો આ પેલા તળનો એમ કરી અને શેતાન બધું જુદું કરી નાખે. આ શેતાનના વાત છે, પણ આપણે સાલ્વેશન આર્મીમાં અહીંયા ભેગા થયા છે ત્યારે પ્રભુમાં આપણે એક રહેવાનું છે. આપણે કોઈને ધ્યાનમાં નથી રાખવાનું, આપણે ધાર્મિક બનવાની જરૂર નથી. કારણ કે અત્યારે શેતાન એવું કામ કરી રહ્યું છે કે ધાર્મિક વાતો ને વધારે ધાર્મિક બનવાની જરૂર નથી. હમણાં આપણે પ્રભુને કેન્દ્રિત રાખી અહીં આવો ત્યારે આપણે કોઈને ધ્યાનમાં નથી રાખવાના, આપણે પ્રભુને ધ્યાનમાં રાખવાના છે. પ્રભુએ શું કામ કર્યું છે, પ્રભુએ આપણે શું ઉપકાર કર્યો છે, તો એ વાતથી આપણે આપણું સ્વાર્પણ કરવાનું છે કે કેવી રીતે આપણે સારી પ્રાર્થના કરી શકીએ, પ્રભુ આપણું જીવન બદલી શકે. ઘણી વખત બહુ નાની નાની વાતોને લઈને લોકોને દુઃખ પહોંચતું હોય છે. હું તમને એનું એક એક્ઝામ્પલ આપું. હમણાં મેં પલટાણામાં ગયો તો અમુક જણને ખાલી એમણે 1000 રૂપિયા દાન આપ્યું હોય અને માનીએ પલટાદાર સાહેબે પણ એ એમણે લખી અને DSU એનો રિપોર્ટ કર્યો કે ભાઈ મુક્તિ સમાચારમાં એનું નામ આવે. સાહેબે તો એનું કામ કર્યું જ હોય, પણ આટલી બધી પલટણો હોય, આપણા 6 તો બ્રાન્ચ છે, એની આટલી બધી પલટણો હોય, એમાંથી લોકોના દાન અને એમની જે વિનંતીઓ હોય, પ્રાર્થના વિનંતીઓ હોય, અંદર સંદેશાઓ હોય, આટલી બધી વાત આટલા મુક્તિ સમાચારમાં સમાવી લેવાની હોય, એમાં કોઈ એકાદ નામ છૂટી ગયું હોય તો વ્યક્તિને ખોટું લાગે કે સાહેબ ને પછી લોકો આવી લડવાનું ચાલુ કરે. વાત ના કરે, સંવાદ ના કરે, સાહેબ સાથે સંવાદ કર્યો હોય, વાત કર્યો હોય તો વાતનો ખુલાસો મળે. સાહેબ બતાવે કે મેં તો મારું કામ કર્યું છે, પણ આગળ આટલી નાની વાતને લઈ અને મંડળી છોડી જતા હોય છે, પ્રભુને છોડીને જતા હોય છે. આવી બધી નાની નાની વાતોને લઈ જો બધે અહીંયા ચુણેલ પડકણમાં બીજી કોઈ નાની વાતને લઈ અંદર અંદર કોઈ તળ ના લઈ અંદર અંદર કોઈ વાતને લઈને જો દુઃખ અને જો કંઈ પહોંચ્યું હોય તો હું તમારી માફી માંગવા આવીશ. પણ મારી વાલી મુક્તિ હોય છે ને, જો 130 દેશમાં જે રીતે સુપર કામ થઈ રહ્યું છે એવું મારી ચુણેલ પડકણમાં પણ જોરદાર કામ થાય, આત્મિક કામ થાય, યોદ્ધાઓ, કારણ કે આ રણક્ષેત્ર છે, આપણે સાલ્વેશન આર્મી એટલે વાલી મુક્તિ ફોજ છે, ફોજ એટલે રણક્ષેત્ર છે, અને રણક્ષેત્રમાં યોદ્ધાઓ જોરદાર પેદા થાય અહીંયાથી, અને આત્મિક, કારણ કે અત્યારે કહ્યું છે કે ફસલ ગણી છે પણ એના સેવકોની કમી છે, અત્યારે એ સેવકો ક્યાંથી આવશે, અહીંયાથી જ આવશે. હમણાં સાહેબે જાહેરાત કરી એ પ્રમાણે 26મી તારીખે વકૃત્વ સ્પર્ધા છે. હું આજે બોલી રહ્યો છું, આ બધું કામ કરી રહ્યો છું, એ આવા સેવકો હું નાનો હતો ત્યારે મને શીખવાડ્યું છે. હવે બાળી આવીને મારું કાઉન્સેલિંગ કર્યું છે અને મને બતાવ્યું છે કે મુકેશભાઈ પ્રભુના વચનો અવતાર દાઉદ અને ગોલિયાથની વાત આવી હતી, તો મારા મગજમાં એક વિઝ્યુલાઇઝ થાય છે કે પ્રભુના વચનો કેવી રીતે બોલવા, વાંચવા અને એને લોકોની આગળ રજૂઆત કરવી આટલી સારી રીતે, તો એ બધી જ વસ્તુ પ્રભુનો આભારી છે અને મુક્તિ ફોજના આભારી છે. તો આપણે એ બધી વસ્તુ ભૂલવાની નથી, આપણે વાતને પ્રભુમાં ડેડિકેશન કરવાનું છે. હું આજે પ્રાર્થના વિનંતી છે, અહીંયા અત્યારે ઘણા બધા લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય, સાહેબની પાસે મારો નંબર પણ છે, તમને કોઈ બી તકલીફ હોય, કોઈ પણ જાતની મુશ્કેલી હોય અને બીજા કોઈ વિધર્મીને કંઈ તકલીફ હોય એના માટે પ્રાર્થના કરવાની હોય તો સાહેબની જોડે મારો વોટ્સએપ નંબર છે, મને વોટ્સએપ કરી શકો છો. મને તમે ફેસબુક પર પણ મળી શકો છો, મુકેશ મેકવાન મારું નામ છે. એ રીતે પ્રભુનો જે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી અને લોકોની વિનંતી હશે તો ચુનેલ પડકરની પ્રાર્થના એ નડિયાદ સેન્ટ્રલમાં થશે, નડિયાદ સેન્ટ્રલની પ્રાર્થના અહીંયા થશે, ઉત્તર સન્નાની પ્રાર્થના દભાણમાં થશે, દભાણની પ્રાર્થના ભોગાવાડામાં થશે, કારણ કે આપણે પ્રભુના નામમાં આપણે બધા જ એક છીએ.
તો આવી એક જે મને તક આપી છે એનો હું આ રીતે ઉપયોગ કરું છું. તમારી કઈ પણ વિનંતી હોય તો તમે મને જણાવી શકો છો. સરકારમાં સાહેબને ખબર છે પ્રમાણે હું સારા એવા કોન્ટેક્ટ છે, તો જે વિદ્યાર્થીઓ છે તેમના અભ્યાસનો કોઈ પ્રશ્ન હોય, નોકરીના કોઈને પ્રશ્ન હોય, તો જિલ્લાના જે એમ્પ્લોયમેન્ટ ઓફિસર છે, રોજગાર કચેરીના જે અધિકારી છે, મારા બહુ સારા મિત્ર છે, એવા પોલિટિકલી મારા સારા કોન્ટેક્ટ છે અત્યારના સરકારમાં. તો હું હમણાં આખી આપણું ડેલિગેટ્સ લઈ અને ગાંધીનગર વિધાનસભામાં આપણા સેવકોને લઈને ગયેલું. એવું કંઈ નાનકડું કંઈ કામ હોય તમારા લીધે, કોઈ નાની ઓફિસ મામલતદાર ઓફિસમાં અહીંના વ્યક્તિઓ, મારી ચુલેલ પરના કોઈ પણ ભાઈ બહેન નાનો વિદ્યાર્થી કોઈને કંઈ હોય તો હું ધક્કો ખાવા માટે નડિયાદમાં તૈયાર છું. મારો નંબર લઈ અને મને કંઈ પણ કોઈ પણ સમયે તમે સંપર્ક કરી શકો. પ્રભુ, હું જોઉં છું કે ઘણી બધી વખત એક નાનકડા સપોર્ટની જરૂર હોય છે. અત્યારે ઘણી વખત